प्रथम श्रीजी महाराज ना चरण कमल मा आवेला 16 चिन्हों ने रखी। महाराज ना बन्ने चरणारविंद ना तला अतिशय कोमल अने रक्त छे अने शुभायमान तेजो युक्त छे। महाराज ना चरणारविंद ना तला मा अंगूठानी पासे नी बे आंगळीओ तेनी बे कोरे ऊर्ध्व रेखा निकले छे। जमणा पगना अंगूठा मा जवनु चिन्ह छे। जमणा पगनी ऊर्ध्व रेखा नी डाबी बाजू अने अंगूठाना मूळथी सहेज ऊपर वज्रनु चिन्ह छे। वज्रनी ऊपर अने डाबी बाजुए जांबूनु चिन्ह छे। जमणा पगनी चौथी आंगळीना मूळ पासे केतुनु चिन्ह छे। केतुनी जमणी बाजु अने छेल्ली आंगळीना मूळ पासे पद्मनु चिन्ह छे। पद्मनी ऊपर अने जमणी बाजुए अंकुशनु चिन्ह छे। नानी ऊर्ध्वरेखानी ऊपर अने डाबी बाजुए अष्टकोणनु चिन्ह छे। पगनी पेनीमा अने अष्टकोण थी ऊपरनी बाजुए स्वस्तिकनु चिन्ह छे। आम महाराजना जमणा चरणमा नव चिन्हों ना दर्शन थाय छे। डाबा पगनी पेनी मा ऊपरनी बाजुए मीन नु चिन्ह छे। मीननी नीचे त्रिकोण नु चिन्ह छे। डाबा पगनी ऊपरनी ऊर्ध्व रेखा अने नीचेनी ऊर्ध्व रेखा ज्यां मळे छे त्यां डाबी बाजु धनुष नु चिन्ह छे। धनुष नी डाबी बाजुए सहेज नीचे गोपद नु चिन्ह छे। डाबा पगनी छेल्ली आंगळी ना मूळ थी ऊपर अने गोपद थी नीचे फणामा व्योम नु चिन्ह छे। व्योम नी जमणी बाजु धनुषनी बराबर नीचे अने ऊभी ऊर्ध्व रेखानी डाबी बाजु अर्धचंद्रनु चिन्ह छे। डाबा पगनी ऊर्ध्व रेखानी जमणी बाजु अने अंगूठाना मूळथी ऊपर कळशनु चिन्ह छे। आम महाराजना डाबा चरणमा 7 चिन्होना दर्शन थाय छे। डाबा पगनी ऊर्ध्व रेखानी डाबी बाजु श्याम एवा बे चिन्ह पासे पासे छे। हवे महाराजना शरीरमां आवेला तिल चिन्होने निरखीए। महाराजना जमणा पगना अंगूठाना नखमां एक ऊभी राती रेखानुं चिन्ह छे। एज अंगूठानी बहारनी बाजुए एक तिल छे। अंगूठानी पासेनी आंगळी तेनू अंगूठानी कोरनू पड़खू तेमा एक तिल छे। जमणा पगनी छेल्ली आंगळीना बहारना पड़खामा नखनी पासे एक तिल छे। बे पगना अंगूठा ने आंगळीओनी ऊपर झीणा झीणा ने कोमळ एवा रोमना चिन्ह छे। बे पगना अंगूठा अने तेनी पासेनी बे आंगळीओ ऊपर चाखड़ीना घसाराना चिन्ह छे।
બે પગની બહારની ઘૂંટીઓ ને તેનાથી નીચે આસનના ઘસારાના ચિહ્ન છે. જમણા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે. જમણા પગના સાથળની બહારની બાજુ એક મોટું ચિહ્ન છે. ડાબા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે. તેની ઉપર પાસે જ એક નાનો તિલ છે. ડાબા પગના ઢીંચણની બહારની બાજુએ એક ચિહ્ન છે. કમરને વેશે 2 કોરે ધોતિયું પહેર્યાના ઘસારાના શ્યામ ચિહ્ન છે. સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે. ઊંડી અને ગોળ એવી નાભીની બંને બાજુ તિલ છે. તેમાં જમણી બાજુ તો નાભીના કાંઠા ઉપર છે અને ડાબી બાજુ નાભીથી જરાક છેટે છે. જમણી કૂખમાં એક મોટો તિલ છે. તેની પાસે બીજો નાનો તિલ છે. નાભીથી ઉપર અને 2 તસુ છેટે 3 તિલ છે. તેમાં 2 નળીની ઉપર 1-1 તિલ છે અને 1 તિલ વચ્ચે છે. તે પછલા તિલથી 2 તસુ ઉપર 1 તિલ છે. ડાબે પડખે કૂકથી ઊંચે અને બગલથી હેઠે મોટા 4 તિલની 1 ઊભી હાર છે. તેની પાસે બહારની બાજુ એક બીજી નાના 4 તિલની ઊભી હાર છે. હૃદયને વિશે રોમનું શ્રીવત્સનું ચિહ્ન છે. છાતીની વચ્ચે અર્ધચંદ્રના આકારનું 5 તસુ પોળું ને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે. તે જમણી બાજુ કાંઈક વિશેષ ચડતું છે. એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ડાબી બાજુએ 2 આંગળ છેટે બીજો 1 તિલ છે. તેની ડાબી બાજુ 2 તસુ છેટે ડાબા સ્તનની ઉપર 3જો 1 તિલ છે. 2 સ્તનથી ઉપર 2 છાપના ચિહ્ન છે. ડાબે પડખે બગલની નીચે 3 તિલ છે. જમણી ભુજાની પાસે માયલી કોરે ઊભી ઓળે 4 તિલ છે. જમણી ભુજામાં મૂળથી 3 તસુ નીચે એક છાપનું ચિહ્ન છે. તે છાપના ચિહ્નને પડખે બહારની બાજુએ નાના 4 તિલ છે. જમણી કોણીથી નીચે અને કાંડાથી ઊંચા 2 તિલ છે. જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર 1/2 આંગળને અંતરે એક નાનો તિલ છે. ડાબી ભુજાના મૂળથી 3 તસુ નીચે એક છાપનું ચિહ્ન છે. ડાબી કોણીથી 2 તસુ હેઠો હાથને ઉપલે ભાગે 1 તિલ છે. ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ 2ની વચ્ચે 1 તિલ છે. એ અંગૂઠાની પાસેની આંગળીના નખની પાસે માયલી કોરે એક નાનો તિલ છે. ડાબા હાથના પોચા ઉપર
એક દિલ છે, બે હાથના જે તળા છે તે રક્ત છે, ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે. એ હથેળીના મૂળથી ઉપર 8 તસુ ઊંચા 2 છાપના ચિહ્ન છે. કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે. એ તિલથી જરા છેટે એક નાનો તિલ છે. દાઢીથી નીચે એક તિલ છે. મહારાજના મુખમાં જમણી કોરે નીચેની પ્રથમની દાઢમાં શ્યામ ચિહ્ન છે. ડાબા ખભાથી 2 આંગળ નીચે વાસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે. એ તિલથી નીચે એક તિલ છે, વળી તેથી નીચે બીજો એક તિલ છે. કરોડની જમણી બાજુએ ડોકથી 2 તસુ નીચે એક તિલ છે. જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે. કરોડથી જમણી બાજુએ વાંસાની મધ્યે 4 તિલ છે. નાસિકાની પાસે જમણી બાજુએ એક મોટો તિલ છે. એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી નીચે પાસે જ એક નાનો સરખો તિલ છે. ડાબા કાનની માયલી બાજુએ શ્યામ બિંદુનું ચિહ્ન છે. વિશાળ ને ઉપડતું એવું જે લલાટ, તેને વિશે તિલકને આકારે ઊભી 2 રેખા છે. લલાટને વિશે જમણી બાજુએ કેશથી નીચે એક ચિહ્ન છે. જમણા કાનની બૂટી ઉપર એક નાનો તિલ છે. તાળવાની ઉપર એક મોટો તિલ છે. શિખાથી આગળ પાસે જ એક તિલ છે. શિખાથી પછવાડે જમણી કોરે 3 તિલ છે. આ વિના બીજા અનેક ઝીણા ઝીણા તિલ ભગવાનના શરીરમાં છે. ભગવાનની મૂર્તિ અતિશય રૂપ, સુંદરતા અને મધુરતાથી યુક્ત છે, તથા 64 તસુ ઊંચી છે. ગઢપુરને વિશે શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિ જેટલી ઊંચી અને પુષ્ટ છે, તેવી જ શ્રીજી મહારાજની મૂર્તિ ઊંચી અને પુષ્ટ છે. પ્રભુના તિલ ચિહ્નોને નિત્ય સંભાળીએ, ગાઈએ અને પાપ તાપ સંતાપથી મુક્ત થઈ ભગવાનના ચરણમાં અક્ષરધામને વિશે નિવાસ કરીએ.